બસ એક પ્રશ્ન છે ગુરુજી આપણે આ પૃથ્વી પરની માનવજાત અહીં જોગાનુજોગથી છીએ કે ભગવાન અથવા કોઈ મહાશક્તિને કારણે આપણે આ ગ્રહ પર કેમ છીએ આકસ્મિક રીતે કે કોઈ યોજના દ્વારા કે પછી કોઈ મહાશક્તિને કારણે મને લાગે છે કે આ ગ્રહ પણ આશ્ચર્યમાં છે કે આ મનુષ્યો અહીંયા કેમ આવી ગયા જુઓ સૂર્યમંડળ જે રીતના છે અને તે જ પ્રકારે બીજી સિસ્ટમ્સ ગેલેક્સીસ આ બધું ચાલી રહ્યું છે કારણ કે ભૌમિતિક રીતે તેઓ પૂર્ણતા પર પહોંચેલા છે ભૂમિતિ એટલે કે અત્યારે આ ગ્રહ સૂર્યની આસપાસ ફરી રહ્યો છે કારણ કે તેને પોતાની સંપૂર્ણ કક્ષા મળી છે એટલે તે ચાલ્યા જ કરે છે તેને કોઈ એન્જિનનો પાવર નથી મળતો જો પ્લેન ચાલી રહ્યું છે તેને એન્જિનનો પાવર મળે છે તે તેને ધક્કો મારે છે પણ આને કોઈ ધક્કો નથી મારતું તેને ફક્ત ભૌમિતિક રીતે પૂર્ણતા મળી છે તેથી તે ચાલ્યા જ કરે છે જે દિવસે આ પૂર્ણતા તે ગુમાવશે એટલે કે કક્ષા ગુમાવશે તે દિવસે તે જતી રહેશે તો આ પ્રક્રિયાને કારણે પૃથ્વી ઉપર જીવન શક્ય બન્યું તેમાં પણ ભૂમિતિ ભાગ ભજવી રહી છે ઘણા બધા સ્તરોએ યોગિક સંસ્કૃતિમાં અમે એમ કહીએ છીએ કે માનવજાતિ શારીરિક રીતે અને માનસિક દ્રષ્ટિએ ટોચ ઉપર પહોંચી ગઈ છે શારીરિક રીતે એટલે કે લાખો વર્ષો પછી તમારા માથામાંથી કોઈ શિંગડું નહીં નીકળી આવે જેમ તમારી પૂંછડી ગાયબ થઈ ગઈ તેમ બીજું કંઈક ગાયબ નહીં થાય એ શક્ય જ નથી કોઈ ચોક્કસ સંદર્ભે અમે આમ કહી રહ્યા છીએ આજના મોડર્ન ન્યુરોસાયન્ટિસ્ટ પણ આ જ વાત કરી રહ્યા છે તેમનું કહેવું છે કે ન્યુરોનની સાઇઝ માનવ મગજમાં ના તો વધી શકે ના તો મગજનું વાયરિંગ વધી શકે તેમ છે કારણ કે ભૌતિક નિયમો તેની પરવાનગી નથી આપતા ભૌતિક વિજ્ઞાનના નિયમો તેની પરવાનગી નથી આપતા હું એની બહુ ઊંડાણમાં નહીં ઉતરું સામાન્ય રીતે અમે એને આ રીતે જોઈએ છે તમારો અહીં જન્મ થયો અત્યારે પૃથ્વીના દરેક જીવો સૂર્યની શક્તિથી ચાલે છે હા એ સૂર્યની શક્તિ છે જે આ બધું કરી રહી છે માનવજાત અને આ ચંદ્રના વિવિધ પ્રકારના પરિભ્રમણોનો પ્રભાવ પણ આપણી ઉપર પડી રહ્યો છે સમુદ્રમાં પણ ભરતી અને ઓટ આવે છે ચંદ્રની હિલચાલના કારણે માત્ર એટલા માટે કે આપણી માતાનું શરીર ચંદ્રના ચક્રો સાથે તાલમેલમાં હતું તેથી આપણે આજે અહીંયા છે હા જો અઠ્યાવીસ દિવસના ચક્રનું સ્ત્રીના શરીરમાં પુનરાવર્તન ન થયું હોત તો હું અને તમે જન્મ્યા પણ ના હોત કારણ કે તે ત્યાં પહોંચ્યું છે અમે કહીએ છીએ ભૌતિક ધોરણે ભૌતિકશાસ્ત્રના નિયમો એ સ્થાને અત્યારે પહોંચ્યા છે કે પૃથ્વી ઉપરના જીવનનો હજુ વિકાસ શક્ય નથી તમારી પાસે જે કંઈ છે તેનો વધુ સારો ઉપયોગ તમે કરી શકો છો સરખી જ ટેકનોલોજી વાપરીને આપણી પાસે પહેલાં સાદો ફોન હતો પછી સ્માર્ટફોન અને હવે આઈફોન છે આ રીતે આપણે સુધારો લાવી શકીએ છીએ વપરાશ અનુસાર પરંતુ મૂળભૂત ભૌતિક વિજ્ઞાનના નિયમો આપણા વધુ વિકાસની પરવાનગી નથી આપતા તો શું તે આકસ્મિક રીતે થયું ના ઉત્ક્રાંતિના સિદ્ધાંત તમે ચાર્લ્સ ડાર્વિનને ઓળખો છો જેણે તમને વાનર બનાવ્યા તેઓએ મેં નહીં તમે જો ઉત્ક્રાંતિના સિદ્ધાંતો જુઓ જે લગભગ દોઢસો વર્ષ પહેલા વિચારમાં મૂકવામાં આવ્યા આપણે તો તેને હજારો વર્ષ પહેલા કહ્યું હતું એટલે કે તમે દસ અવતાર વિશે જાણો છો ઓછામાં ઓછા નવ તો જાણો જ છો પહેલું કયું છે હા મત્સ્ય અવતાર મત્સ્ય અવતાર એટલે કે માછલી કે જળમાં રહેતા જીવો આ ગ્રહ પરના દરેક જીવની શરૂઆત જળની અંદરથી થઈ ત્યારબાદ કયો અવતાર છે કુરમા અવતાર એટલે કે કંઈક કાચબા જેવું અડધું પાણીમાં અડધું જમીન પર ત્યારબાદ વરા અવતાર એ ડુક્કર કે જંગલી સુવર સસ્તન પ્રાણીઓમાં એક પ્રાણી કે જેના મૂળ તેના શરીરની ગહેરાઈમાં ખૂબ ઊંડે સુધી ખૂપેલા છે તે છે જંગલી સુવર જુઓ અમે જંગલની બાજુમાં રહીએ છીએ અમે જોઈએ છે એક આદિવાસી છોકરો લાકડીની મદદથી હરણને મારી શકે છે તમે તેને લાકડી મારો અને મરી જશે સ્થાનિક કૂતરાઓ હરણને મારી નાખે છે પણ જંગલી સુવરને તમે મારવાનો પ્રયત્ન કરો એટલું સહેલું નથી તેને મારવું તમે કાર નીચે તેને કચડી નાખો તેની કરોડરજ્જુ ભાંગી જશે તો પણ તે ભાગશે એ રોકાશે નહીં કારણ કે તેના મૂળ શરીરમાં ખૂબ ઊંડે સુધી પહોંચેલા છે તે ખૂબ ભૌતિક છે તો એ પછીના જીવનનો પ્રકાર હતો વરાહ અવતાર આનો અર્થ માત્ર એટલો છે કે સર્જકે એક અભિવ્યક્તિ શોધી સૌ પ્રથમ માછલી તરીકે ત્યારબાદ કાચબો ત્યારબાદ જંગલી સુવર ત્યારબાદ નરસિંહ એટલે કે અડધો માનવ અને અડધો પ્રાણી ત્યારબાદ વામન એટલે કે એક ઠીંગણો માણસ પછી આવે છે એક સંપૂર્ણ વિકસિત માનવ પરંતુ ભાવાત્મક રીતે ખૂબ જ અસ્થિર એ છે પરશુરામ ત્યાર પછી શાંતિપૂર્ણ માનવ એ છે રામ ત્યારબાદ પ્રેમાળ માનવ એ છે કૃષ્ણ અને ત્યારબાદ ધ્યાનમય વ્યક્તિ એ છે બુદ્ધ અને છેલ્લે આવે છે એક રહસ્યવાદી અસ્તિત્વ હજી આવવાનું બાકી છે ઓકે આ બધું ખૂબ જ સમાંતર રીતે ચાલી રહ્યું છે ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ સાથે હા કે ના તેના ક્રમ પ્રમાણે બરાબર તેના ક્રમ પ્રમાણે જાય છે ડાર્વિને પોતાના સિદ્ધાંતો દોઢસો વર્ષ પહેલાં જ આપ્યા જ્યારે આ તો બારથી પંદર હજાર વર્ષ પહેલા કહેવામાં આવ્યું હતું આદિયોગીએ પણ તેનો ઉલ્લેખ કર્યો હતો તો તમે જો જીવનનું નિરીક્ષણ કરશો તો સ્પષ્ટ રીતે જોઈ શકશો કે જે નિર્જીવ હતું તેમાંથી મૂળ જીવનની રચના થઈ તેમાંથી જીવનનો વિકાસ થયો આપણે હંમેશા આમ જ જોયું છે આપણે હંમેશા જોયું છે કે જીવનનો વિકાસ થયો છે સતત આપણે જોઈએ છીએ તમે કોઈ પણ મંદિરમાં જશો તો ત્યાં એક સાપ હોય છે કેટલાક પ્રતીકો ચારે તરફ જોવા મળશે કારણ કે આજે પણ તમારું મગજ તમારો મગજનો એક ભાગ એ રેપ્ટેલિયન મગજ છે તમે જાણો છો મગજના મૂળમાં હજી પણ તમારું મગજ રેપ્ટેલિયન છે અને તે હજી કાર્ય કરે છે યોગમાં વિવિધ પદ્ધતિઓ છે કે કેવી રીતે રેપ્ટેલિયન મગજને ઓળંગી શકાય છે અને કેવી રીતે સેરિબ્રલ કોર્ટેક્સને કાર્યરત કરી શકાય અને આજે વૈજ્ઞાનિક પુરાવા છે તમને બતાવવા માટે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાએ એક વૈજ્ઞાનિક પ્રયોગ કર્યો શાંભવી મહામુદ્રા ઉપર એક મૂળભૂત પ્રેક્ટિસ જે અહીંયા શીખવવામાં આવે છે અને તેઓ કહે છે તમે ત્રણ મહિના માટે જો તેની પ્રેક્ટિસ કરો તો ન્યુરોનનું પુનર્જીવન એ લગભગ બસો એકતાલીસ ટકા જેટલું વધે છે આ એવી ટકાવારી છે જે ઇતિહાસમાં કોઈ પણ સંશોધનમાં નોંધવામાં નથી આવી ઓકે ફક્ત એકવીસ મિનિટની એક સામાન્ય પ્રેક્ટિસ બસો એકતાલીસ ટકાનો વધારો તમારા મગજના કાર્યમાં અને ન્યુરોન્સની વૃદ્ધિમાં આનો અર્થ એ છે કે જેમ તમારી ઉંમર વધે તેમ તમે વધુ હોશિયાર બનો છો યુવાનોને લાગે છે કે તમે મૂર્ખ બનતા જાઓ છો હા તમારું મગજ વિકસિત થઈ રહ્યું છે તમે સમજો એ હજુ સારું થઈ રહ્યું છે દિવસે ને દિવસે હવે તેના વૈજ્ઞાનિક પુરાવા છે આપણે તો પહેલેથી જાણતા આવ્યા છે પરંતુ આજે એક મીટરે કહેવું પડે છે એક માણસ કે કે આ બરાબર નથી માણસ કહે તો તેના પર શક કરવામાં આવે છે એટલે મીટરે કહેવું પડે છે ને હવે તો મીટર પણ કહી રહ્યા છે મીટર કહી રહ્યા છે કે તમારું મગજ વિકસિત થઈ રહ્યું છે એક સામાન્ય એકવીસ મિનિટની પ્રેક્ટિસ કરીને અને તમે મીટરને પણ ના માનો તમે ફક્ત ત્રણ મહિના માટે આ પ્રેક્ટિસ કરો તમે જોશો કે કેટલું તેજસ્વી અને સ્માર્ટ તમારું મગજ બને છે